રાણવાવ શહેરમાં તસ્કરોનું રાજ તસ્કરોનો તરખળાટ છેલ્લા ચાર દિવસમાં અનેક સ્થળોએ ચોરીઓના જુદા જુદા બે બનાવો બન્યા જેમાં રાણવાવ હાઈવે ઉપર બે થી ત્રણ દુકાનના શટર તોડી ચોરી કર્યા બાદ રાણવાવ ગોપાલપરા વિસ્તારના મોતીચોક વિસ્તારમાં એક કનાજની કરિયાણાની દુકાન અને એક જવેલર્સની દુકાન તોડી ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ભરેલી રકમ ચોરો ત્યાંથી લઈને ફરાર ત્યારબાદ આજે ફરી પાછા એક રણાંક મકાનમાં બાવીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ થતા તસ્કરો મકાન માલિકના જે લગ્ન પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન પાછળથી હાથ ફેરો કરી પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બાવીસ તોલા સોનાના દાગીનાની ચોરી પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડી રહી છે તસ્કરો રાવામાં વધુ એક મકાનમાં બાવીસ તોલાનું સો સોનું ઉઠાવીને તસ્કરો ફરાર થઈ ગયા છે મકાન માલિક જ્યારે લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે પાછળથી હાથ ફેરો કરેલ જેથી કરીને પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં આરોપ અને આક્ષેપ જોવા મળી રહ્યો છે રાણવામાં વધુ એક મકાનમાં તસ્કર અટક્યા હતા જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોની ચોરી કરવાનું જાણે કે છૂટો દોર મળી ગયો હોય અને પોલીસની નિષ્ક્રિયતા સામે આવી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે લોકો દ્વારા ત્યારે પોલીસની આમના લીરે લીરા ઉડ્યા છે શહેરમાં ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામે ગઈકાલે બે દુકાનમાં ચોરી બાદ ગત મોડી રાત્રે ગોપાલપરામાં આવેલા એક મકાનની કેશવાલા ભાઈના મકાનમાંથી સોનાના દાગીના ભરેલી પેટી હતી જેમ અંદાજિત બાવીસ તોલા સોનું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તસ્કરો દાગીનાને બેગ ઉપાડી ગયા છે પેટીની ખોલી દાગીના કાઢી ખાલી પેટી નજીકમાં ફેંકી ચાલી ગયા અને ફરાર થઈ ગયા છે આ મકાનના માલિક જ્યારે લગ્નમાં જમવા ગયા હતા ત્યારે પાછળથી આ ઘટના બની હોવાની સામે આવી છે ઘટના ત્યારે વેપારીઓની દુકાનો પછી હવે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે ત્યારે પોલીસ હવે કેવી રીતે કામગીરી કરી ને તસ્કરોને પકડશે તેની લોકો હાલમાં તો રાહ જોઈ રહ્યા છે આમ ચોરીના અંજાર આપવા માટે જાણે કે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચાર દિવસમાં અનેક સ્થળોએ ચોરીઓના જુદા જુદા બનાવો બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ચોરીઓને ચોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવા માટે પોલીસની સામે લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ઝડપથી ચોરોને દબોચી લેવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે